દાંતીવાડા તાલુકાના જેગોળગામની દેના બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. બેંકમાં ચોરી કરવા આવેલા તસ્કરો રોકડ રકમમાં તો સફળ નથી થયા, પરંતુ બેંકમાંથી કનેક્ટિવિટી રાઉટરની ચોરી કરી ગયા છે. બેંકમાં ચોરી કરવા આવેલા તસ્કરોએ બેંકના મુખ્ય દરવાજાનું તાળું તોડી બેંકમાં પ્રવેશ કર્યો હતો. બેંકમાં પ્રવેશ કર્યા બાદ તસ્કરોએ બેંકમાં સીસીટીવી કેમેરાનો વાયર તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તસ્કરોએ સીસીટીવીના વાયરના બદલે બેંકમાં લગાવવામાં આવેલા સાયરનનો કેબલ તોડી દીધો હતો. ત્યારબાદ સીસીટીવીના કેમેરાનું ડીવીઆરનો બદલે નેટ કનેક્ટિવિટી રાઉટર તોડી ઉઠાવી ગયા હતા. તસ્કરોએ બેંકની તિજોરીનું લોક તોડવાની કોશિશ કરી હતી, પરંતુ તિજોરીનો બીજો લોક મજબૂત હોવાના લીધે તસ્કરોને લોક તોડવામાં સફળતા મળી ન હતી, જેના લીધે બેંકમાં રહેલી રોકડ રકમ ચોરવામાં તસ્કરો સફળતા મળી ન હતી. આ ઘટના બાદ આજે વહેલી સવારે બેંકના મેનેજર જ્યારે બેંક પર પહોંચ્યા ત્યારે બેંકના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું નજરે પડતા બેંક મેનેજરે આ ઘટના અંગેની જાણ તાત્કાલિક દાંતીવાડા પોલીસ મથકમાં કરી હતી. ઘટનાની જાણ થતાં દાંતીવાડાના પીએસઆઈ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટનાની તપાસ કરતા બેંકના અંદરના ભાગમાં તિજોરીની લોક પણ તૂટેલું નજરે પડ્યું હતું, પરંતુ બેંકની રોકડ સુરક્ષિત મળી આવી હતી. પોલીસે બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવીનું ડીવીઆર કબજે લઈ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ તસ્કરો નેટ કનેક્ટિવિટી રાઉટરની ચોરી કરી જતા આજે બેંકનું કામકાજ બંધ રહ્યું હતું. અને નીકળી ગયા અને પછી બીજા દિવસે સવારે અમે 9:30 આવ્યા તો જોઈ તો બેંકના લોક તૂટેલા હતા. ત્યાર પછી અમે તરત મોબાઈલ ઉપર ફોન કરીને પોલીસ સ્ટેશનમાં જાણ કરી, ગામના સરપંચને પણ બોલાવ્યા અને પછી અમે દરવાજા ખોલી અને અંદર તિજોરી ચેક કરવા ગયા એટલે તિજોરીની જે આગળ ગ્રીલ હોય તેનું લોક પણ તૂટેલું હતું. ત્યાર પછી અમે પીએસઆઈ સાહેબની રાહ જોઈ અને એમને રૂબરૂમાં પછી અમે તિજોરી ચેક કરી તો તિજોરી સલામત છે, એમાં કોઈ જાતની કોઈ તકલીફ નથી.